नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय गुजराती एम केरमो पाठ जोशु गढ़वैया। तो आ एक प्रसंग कथा है जेना लेखक है नाना भाई जेबलिया। तो पाठ वाँची एनी समझूती लीए, पहला अपने थोड़ो लेखक विषय परिचय मेरी लीए। तो नाना भाई जेबलिया जन्म भावनगर जिल्ला सावरकुंडला तालुकाना खालपर में थयो हतो। जीवनभर तेमणे प्राथमिक शिक्षक तरीके कार्य कर्युं हतुं। तेमनी पासेथी मेघरवो, रंगबिलोरी काचना, तरणानो डूंगर, वंकी धरा, वंका वहेण, सूरज उगे सांजे, पीना चढ़ाण, अर्धा सूरतनी सवार, अमे उग्याता, चमड़ाने देश वगैरे नवलकथाओ मळी छे। तो आ एमनी नवलकथाओ छे। तेमज शौर्यधारा, सत्वारो, मारी श्रेष्ठ वार्ताओ आ तेमना नवलिका संग्रह छे। सौराष्ट्र तळपदा जीवनमां आलेखन जीवनना आलेखन तरीके आलेखक तरीके तेओ विख्यात छे। तो तेमने सौराष्ट्रनुं जे तळपदी भाषानुं जे जीवन छे एना विशे घणा बधा एवा लेखो लख्या छे। तो एथी करीने तेमने सौराष्ट्रना जे तळपदा जीवनना आलेखक तरीके पण ओळखवामां आवे छे। तो आ जे प्रसंग कथा छे એ તોરણ સંગ્રહમાંથી લેવામાં આવી છે। તે અહીંયા આપણને આજે પ્રસંગ કથામાં એક આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન કેવું હોય છે એ જોવા મળે છે કે તે પોતાના જે વિદ્યાર્થીઓ છે એમની પર કુસંસ્કારોની અસર ન પડે તે માટે કરુણાશંકર નામના જે માસ્તરનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હંમેશા કાર્યરત રહે છે। તો પોતાનો જીવ રેડીને પણ શિસ્તબદ્ધ, સંયમી અને સંસ્કારી બનાવેલા ગંભીરા ગામના બાળકો ઉપર કુસંસ્કારની અસર ન પડે તે માટે તેઓ સદા જાગૃત રહે છે। ભવાયા આ ગામમાં એક દિવસ ભવાયાઓ આવે છે ભવાઈ કરવા। તો ભવાયા જે હોય છે એમનો જે ભવાઈ કરવા જ્યારે ભવાઈ કરે છે ત્યારે એમના હરેક શબ્દના દ્વિઅર્થો થતા હોય છે અને આ રીતે તેઓ લોકોનું મનોરંજન પૂરું પાડે છે। તો કે અત્યારે તો ભવાયાઓ નહીં આવતા વિદ્યાર્થી મિત્રો, કેમ કે અત્યારે મોબાઈલ અને ટેલિવિઝનનો જમાનો છે, પણ આ જે અત્યારથી 20-25-30 વર્ષ પહેલાં છે આવા ભવાયો ગામે ગામ ભવાયાઓ ગામે ગામ જતા અને લોકોનું મનોરંજન પૂરું પાડતા ભવાયો કરીને। તો અને અત્યારે જોઈએ કે જેમ આપણે ટીવીમાં મોબાઈલમાં જેમ જેવું અનુસરણ કરીએ છીએ અનુકરણ કરીએ છીએ એવું એ ટાઈમે પણ અનુકરણ કરતા લોકો કે ભાઈ અને આ માટે જે આ જે માસ્ટર છે કરુણાશંકર એ ચિંતિત રહે છે કે મારા બાળકો ઉપર મારા ભણાવેલા બાળકો ઉપર કોઈ કુસંસ્કાર ન પડે અને તેઓનું ભવિષ્ય ન બગડે, તેઓ આવા ખોટું અનુકરણ ન કરે તે માટે હંમેશા તેઓ ચિંતિત અને કાર્યરત રહે છે। તેથી પોતાના આખા મહિનાનો પગાર તેઓ ભાયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે। તો આવો એક ઉત્તમ એક આદર્શ શિક્ષક છે કે ભાઈ પોતાનો આખો પગાર આપીને ભવાઈ જે ભવાઈનો ખેલ હોય છે એ ભવાઈના ખેલમાં જે નાયક હોય છે એને પોતાનો આખા મહિનાનો પગાર તેઓ આપી દે છે અને ભવાઈનો ખેલ બંધ કરવાનું તેને કહે છે। આમ અહીં બાળકોના જીવનનું ઘડતર કરનાર સાચા શિક્ષકોનું રેખાચિત્ર સચોટ અને આ સ્વાધ્યાય રીતે મુકાયું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ વાંચીશું અને સમજીશું કે ખેડા જિલ્લાનું ગંભીરા ગામ, માસ્ટર કરુણાશંકર નામ, વાળુની થાળી। તો વાળુ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે તળપદો શબ્દ છે, તો કે રાત્રિનું ભોજન। તો થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી અને પડખે સંભારો, ભાખરી પાસે કઢીની વાટકી અને એની અડોઅડ ચમચી, અડોઅડ એટલે એકદમ નજીક જ બાજુમાં જ, ભાવે પીસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં પટકતો હતો। તો કે આટલું બધું જમવાનું હતું, જમવાનો સમય હતો, થાળી પીસાઈ ગયેલી હતી, છતાં પણ કરુણાશંકર જે માસ્તર હતા એમનો હાથ એ થાળીમાં જઈને પણ આમ આમ ફાંફા મારતો હતો, કેમ કે એમનું જે શરીર તો ત્યાં જ હતું જમવા બેઠું, પણ એમનું જે મન છે એ ક્યાંક બીજે ફરતું હતું। ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘૂસાડે, ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઊની કઢીમાં જબોળાઈ જાય, તેનો સિસકારો બોલી જાય। તો કે એમના વિચાર એમનું જે મગજ હતું એ
ક્યાંક બીજે ફરતું હતું, એમનું મન બીજે ફરતું હતું. એટલા માટે આવું થતું હતું કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે બીજા વિચારોમાં ખોવાઈ જઈએ તો કંઈક કરવા શું બેઠા હોય ને થઈ શું જાય એવું પણ આપણી સાથે પણ બનતું હોય છે. તો આ કરુણાશંકર સાથે પણ આવું બની રહ્યું હતું. અરે મહેતાજી, માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પતિની થાળી પાસે દોડી આવે છે. થાળીમાં ચાલતા બગડ જંતરને જોઈને, અરે માસ્તર, તમે જમો છો કે વગંદા કરો છો? તો કે એમ કહે છે કે તમે જમો છો કે વગંદા કરો છો? તો વગંદા એટલે કે ફાંફા મારવા. તો જ્યારે તેમની કરુણાશંકરની પત્ની જ્યારે રસોઈમાં રસોઈ બનાવતા બનાવતા જુએ છે કે પોતાનો જે પતિ છે એ થાળીમાં શું લેવાની જગ્યાએ શું કરી રહ્યો છે, કે ગરમ ગરમ કઢીમાં હાથ નાખી રહ્યો છે, ચમચી ભાખરી ઉપર મૂકી રહ્યો છે, તો આવું જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને દોડતા રસોડામાંથી બહાર આવીને પોતાના પતિને કહે છે કે અરે માસ્તર, તમે શું કરી રહ્યા છો? કેમ આટલા બધા વગંદા કરી રહ્યા છો? કેમ ફાંફા મારી રહ્યા છો? હે માસ્તર. માસ્તર કરુણાશંકર બાગા થઈને પૂછે, મને કંઈ કીધું? તો કે એમનું મન હજુ પણ બીજા વિચારોમાં ખોવાયેલું હતું. એમને પોતાની પત્નીના જે શબ્દો હતા એ સાંભળ્યા નહોતા અને તે તેમની પત્નીને પૂછે છે કે શું મને કંઈ પૂછ્યું, તમને થયું છે શું? તો એમની પત્ની કહે છે કે શું થયું છે, તમે કેમ આમ બાગા પાડી રહ્યા છો? થાળીમાં બધું રમણ બમણ કરી નાખ્યું, જમો તો ખરા, ગમે તે થયું હશે આજ સ્વાદ નથી આવતો. તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી. તો આ સાંભળીને તેમની પત્ની ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે ના, તમે આવું તો ના કરો, તમને ભૂખ જમવાનો સમય છે ને તમે જમતા નથી, આવી રીતે ફાંફા મારો છો, થાળીમાં બધું આમ રમણ ભમણ થઈ ગયું છે, તો પછી કંઈક તો હશે કે મને રસોઈ બનાવતા નથી, આજે મારી રસોઈ સારી નહીં બની હોય. અરે એવું અજુગતું મારાથી કેમ બોલાય? તો આ સાંભળીને કરુણાશંકર બોલે છે કે અરે આવું તો ના બોલાય, કે ના એવું તો નહીં, કંઈ રસોઈ સારી જ બની છે. તો પછી છે શું? તો તેમની પત્ની તેમને સામેથી જ પ્રશ્ન પૂછે છે તો કે શું છે? તો કે તમે કેમ આમ કરી રહ્યા છો? કે શાળામાં કંઈ ઝઘડ્યું? કે તમને કોઈ શાળામાં કોઈથી ઝઘડો થયો છે? કોઈ ઉપરી અધિકારી ખીજાયા? વાત તો કરો. પત્ની દુઃખ જ ચહેરે ઊભી છે હજી. તો કે કંઈ જે પણ થયું હોય કે હું તમારી પત્ની છું, તમે મને કહી શકો છો કે તમારે કંઈ ઝઘડ્યું શાળામાં, કંઈ તમને કંઈ ઉપરી અધિકારી બોલ્યા, આવું કંઈ પ્રોબ્લેમ હોય તો મને તમે કહી શકો છો, શેરિંગ કરી શકો છો. તો કરુણાશંકર માસ્તર કહે છે કે સાંભળ, કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય. તો કે સાંભળજો, એવું તો કંઈ ના થાય કે મારી શાળામાં કોઈ આવું મને કોઈ સાહેબ બોલી જાય કે કોઈ ઝઘડે, આવું તો કોઈ દિવસ ન બને. અને જો એવું બને તો ધરતીનો છેડો આવી જાય. પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેથી મને ચેન નથી. તો આ રીતે પોતાની જે મનોદશા હતી એ પોતાની પત્ની સામે તેઓ કહે છે કે ગામમાં ભવાયાઓ આવ્યા છે તેથી મને ચિંતા થાય છે. તો તેમની પત્ની કહે છે કે લે આવ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. તેમની પત્ની આમ વિચારમાં પડી, અરે અરે આવી વાતમાં તમે કે આટલા ચિંતિત બનો છો કે? તો પત્ની હળવા થઈને હસી પડ્યા. તો આવું સાંભળીને પેલા ભવાઈઓ ગામમાં આવ્યા છે એ સાંભળીને પત્ની પણ હસવા લાગે છે. ગામ હોય ત્યાં ભવાયા આવે. તો કે પહેલાના જમાનામાં આવું નોર્મલ હતું કે ભાઈ જ્યાં પણ ગામ હોય ત્યાં ભવાયાઓ જઈને પોતાની ભવાઈ કરે. એની ઉપાધિ આપણે કરવાની, તો ઉપાધિ એટલે કે એનું ટેન્શન આપણે શું કામ કરવાનું, કે આવ્યા તો ગામ હોય ત્યાં ભવાયા આવ્યા કરે છે, તો આપણા ગામમાં પણ આવ્યા તો આપણે એમાં શું ટેન્શન લેવાની જરૂર છે? ન કરું, મલ્લ મદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે. તો કે મેં જે બાળકોને ભણાવ્યા છે એવા બાળકો ઉપર જો આ મલ્લ મદારીઓ બધા એમના કરતું તો બતાવશે તો મારા બાળકોના સંસ્કાર પણ બગડશે. બાકી ભવાઈની નટીઓ અને ડાગલો દાંત વાળી નાખ્યો. તો ભવાઈમાં જે નટીઓ હોય એ ખરેખર એવા વેશભૂષા એમની હોય, એમના એવા નાટકો એવા હોય એ જોઈને જે બાળકો છે એમના પર કુસંસ્કારો પડે, આ વિચારીને જે કરુણાશંકર માસ્તર હતા એ ખૂબ જ દુઃખી હતા. હલકા નખરા કરે, હલકા ચેન ચાળા કરે, હલકા ગાણા અને હલકા ફટાણા ગાય, આ બધું જ ભવાઈઓમાં પહેલાં થતું હતું. બાળકો જોશે અને અનુકરણ કરશે, બબ્બે દાયકાથી હું એમને કરી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. તો કે બે દાયકા એટલે છેલ્લા 20 વર્ષથી હું અહીંયા એઝ એક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું ને મારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરી રહ્યો છું, ને આ જે ભવાયાઓ આવ્યા
એ મારા મારી 20 વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી નાખશે. પત્નીને વાતનો ગૂંટળો ગળે ઉતરી ગયો. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી. ત્યાંથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે. શાળાને સમયપત્રક છે, પણ સમયને કોઈ સ્થાન નથી. હા, નિશ્ચિત સમયે શાળા ખુલે, પણ બંધ થવાનો કોઈ સમય નહીં. ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. માસ્તરને આ શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે તો કરુણાશંકર એવા આદર્શ શિક્ષક હતા કે શાળાનો સમય તો હતો ચાલુ થવાનો, પણ શાળા છૂટવાનો કોઈ જ સમય ન હતો. કે તેમના બાળકોને તેઓ રામાયણ મહાભારતની કથાઓ સંભળાયા જ કરતા, કે આના સિવાય પણ તેમની અંદર સંસ્કારોનું સિંચન થાય એવા પુસ્તકોમાંથી તેમને કંઈક ને કંઈક જ્ઞાન આપતા જ રહેતા. તો કેટલીક વાર તો એવું થઈ જાય, ઝાલર એટલે કે આરતીનો સમય થતો તો પણ કરુણાશંકરની જે શાળા છે એ ચાલુ જ રહેતી. થોડુંક જમી લો મારા સમ. ઘણીવારે વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગળાગળા થઈને કહે છે, કાંઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ બાળવાનો શો અર્થ? તો કે હવે ચિંતા ન કરો, જે થવાનું છે એ થઈ જશે, કેમ કે હવે તો કંઈ આનો મેળ પડે એમ છે ને, કંઈ ઈલાજ જ નથી. તો શું કામ તમે વિચાર કરીને તમારું મન બગાડો છો? તો મૂકો, જે થવાનું છે થશે અને તમે શાંતિથી જમી લો. પત્નીના જીવને નિરાંત કરવા કરુણાશંકર માસ્તરે 2 કોળિયા પેટમાં નાખ્યા, પણ આ જ ઓડકાર ન આવ્યો, પથારીમાં પડ્યા. તો ખાઈને 2 કોળિયા ખાઈ લીધા અને પછી ત્યાંથી સીધા સુવા ગયા. મોડી રાત્રે ભૂંગળ વાગ્યા, પખવાજ ઉપર થાપીઓ પડી, ગણેશ વંદના થઈ, ડાગલો આવ્યો, લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ગાણ શરૂ થયો. માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા. એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું. સવાર ટાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરીને આંખ મીચી, તો કે જે પણ થાય હવે કાલે તો મારે આનું આ ભવાયાઓનું કંઈ કરવું જ પડશે. તો એ વિચારીને નક્કી કરીને તેઓ ઊંઘી ગયા. નમસ્કાર નાયક. તો બીજા દિવસે તેઓ નાયકની જોડે જાય છે. તો એને નમસ્કાર કહે છે કે 10 વાગ્યે નાયકો જાગ્યા, ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી. આજ તો નાયક માસ્તરે નખ જેવડો મર્મ પ્રહાર કર્યો. તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા. આ તમે તો બહુ કર્યું કે ગામ લોકો તો ખુશ થઈ ગયા. ન કાઢે અમારી પાસે એવી કળા હોય છે માસ્તર, નાયક હશો ગર્વ ભરીને. તો કે જો દાંત ન કાઢે તો પછી અમારી કળા શું કામની? તો કે દાંત કઢાવવા, લોકોને હસાવવા એ જ અમારી કળા છે. અને એક ગર્વ કરીને નાયક માસ્તરની સામે હસે છે. કળાની વાત પછી કરીશું, માસ્તર ગંભીર થઈને બોલ્યા. પણ હસાવવા માટે આવું બધું કરવું પડે કે હસાવવા માટે આવા નાટકો કરવા પડે, લોકોનો મનોરંજન કરવા માટે કે આવા કુસંસ્કારો લોકોમાં નાખવા પડે? ન કાઢે અમારી પાસે એવી કળા છે માસ્તર, નાયક હશો ગર્વ ભરીને. તો કળાની વાત પછી કરીશું, માસ્તર ગંભીર થઈને બોલ્યા. પણ હસાવવા માટે આવું બધું કરવું પડે? અમારે પહેલી વાત પેટની આવે માસ્તર. તો કે પહેલાં તો અમારે પેટ માટે લોકોને હસાવવા પડે. પેટ માટે સૌને હસાવવા પડે એમાં કોઈ બાદ ન ગણાય. નાયક હસ્યો, પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર? તો કે આવી રીતે વાત પૂરું કરીને કહે છે છેલ્લે નાયક કે માસ્તર તમે કંઈ કહેવા આવ્યા છો અહીંયા? હા નાયક, મારે જુદી જ વાત કહેવી છે. તો કે મારે કંઈ બીજી જ વાત કહેવી છે. અમારાથી આપણું કોઈ અહિત થયું તો માસ્તર કહે. નાયક કહે છે કે શું અમે કંઈ ભૂલ કરી, અમારાથી તમારું કોઈ નુકસાન થયું? હું તમને પૂછું કે ગામે ગામ તમે કેટલી રાત રમો? તો માસ્તર પૂછે છે નાયકને કે તમે ગામે ગામ કેટલી રાતો રમો છો? જેવું ગામ, ક્યાંક એક રાત, ક્યાંક બે, ક્યાંક વધારે. તો નાયક સામે જવાબ આપે છે કે જેવું ગામ, કે ક્યાંક એક રાત બી રમીએ, કોઈ બે રાત, અને કેટલાક ગામ એવા હોય કે ત્યાં વધારે પણ થઈ જાય. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? તો કરુણાશંકર કહે છે. તો સામે નાયક જવાબ આપે છે કે 2 રાત તો ખરી જ, તો 2 રાત તો અમે રમી છું. 1 રાત તો રમાઈ ગઈ ને? તો સામે કરુણાશંકર કહે છે કે 1 રાત તો તમે રમી ગયા. તો નાયક કહે છે કે હા બાપા હા. નાયક ઉકળી ગયો. કંઈ વાત કરશો કે પૂછા જ કરશો? નાયક કહે છે કે હવે તમે જે કહેવા આવ્યા છો એ કહી દો.
ગઈ રાત્રે ફાળામાં તમને શું મળ્યું? તો કે 12 રૂપિયા. તો નાયકે કહ્યું કે તમને કરુણાશંકર માસ્ટર નાયકને કહે છે કે ગઈ રાતે તમે જે ખેલ કર્યો એમાં તમને કેટલા પૈસા મળ્યા? તો નાયક કહે છે કે 12 રૂપિયા. આજ પણ એટલા જ મળશે ને? હા, એટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો? આ માટે આટલું બોલીને કરુણાશંકર માસ્ટરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના રૂપિયા 12 નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા. તો બરાબર આટલું કહીને કે આજે કાલે તમને 12 રૂપિયા મળે ને, તો આજે બી તમને 12 તો કમસે કમ મળશે જ. તો નાયક બીજું પૂછે એની પહેલાં કરુણાશંકરે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને જે એમને પગારના 12 રૂપિયા મળ્યા હતા એ 12 રૂપિયા નીકાળીને નાયકના હાથમાં આપી દીધા. તો નાયક કહે છે કે શું માસ્ટર તમે દાન આપો છો અમને? તો માસ્ટર કહે છે કે ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. શું કામ માસ્ટર? તો કે શું કામ આપો છો? ગામવાળા આપશે ને, હું અમારો ખેલ કરીને એમની જોડેથી ફાળો ઉગ્રાવી લઈશું. તો માસ્ટર કહે છે કે રમત બંધ રાખવા. ના ભાઈ, આવું કંઈ જ કરવું નથી. આ જે તમે ભવાઈ કરવા આવ્યા છો એ બધું બંધ કરો. તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો. તો મહેરબાની કરીને હાલો 12 રૂપિયા લઈને તમે અહીંથી જાઓ, બીજે ગામ જતા રહો. ખોટું ના લગાડશો, પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય. તો કે તમે અત્યારે ભવાઈ કરવા આવ્યા છો, બરાબર, હવે તમને ભવાઈ કરતા જોવે મારા વિદ્યાર્થીઓ તો એ તમારી નકલ કરવા માંડે અને મારું શિક્ષણ કાર્ય અધૂરું રહી જાય. નાયકો પણ સંસ્કાર પૂજક હતા. બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો. સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. આજે વગર નાચે વગર ગાયે મહેનતાણું મળી ગયું હતું. 7 વાત પર વર્ષો વીત્યા છે, છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી. કેમ વિશે? માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાશ રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ છે, આજે પ્રસંગ કથા છે, એ થોરમાંથી લેવામાં આવી છે. ખૂબ જ સુંદર પ્રસંગ કથા છે આ, કે અહીંયા એક આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ, તેના વિદ્યાર્થીઓ પ્રત્યે તેનું ફરજ કેવી હોવી જોઈએ તે અહીંયા દર્શાવવામાં આવી છે, કે તે પોતાના બાળકોમાં કોઈ સંસ્કારનું સિંચન ન થાય તે માટે આખા મહિનાનો પગાર પોતે પેલા ભાઈઓને આપી દે છે અને તેમને કહે છે કે ભાઈ અહીંયા હવે તમે આ ખેલ બંધ કરો, કેમ કે તમારા જે ભાઈને જે નાટકો છે એનાથી મારા બાળકો પર કુસંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ પાઠ છે આ, અને અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે મને સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, તળપતા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય લખીને સેન્ડ કરવાનું રહેશે.